પોલીસ છાવણીમાં બદલાઈ ચૂક્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે ખુદ પોલીસના કર્મચારીઓ કે જે વન રક્ષક દળમાં છે, વન રક્ષક દળના પણ જે કર્મચારીઓ છે એ પણ પોતાની જે માંગણીઓ છે માંગણી લઈને આવેલા છે. વન રક્ષક દળની જો વાત કરવામાં આવે તો 2800 ગ્રેડ પે ની વાત હોય કે 4200 નું ગ્રેડ પે આપવાની વાત હોય, રજા પગાર પીટીએ ડ્રેસ આર્ટિકલ વોશિંગ એલાઉન્સ ની વાત હોય કે પછી ભરતીની બઢતીને લઈને રેશિયો 1:3 નો હોય, નોકરીનો સમયગાળો ફિક્સ કરો, આજે તમામ બાબતો પર આ તમામ લોકો અહીંયા આવ્યા છે. તમે લોકો આજે અહીંયા વિરોધ કરી રહ્યા છો, પોતાની માંગણીઓ કરીને લઈને આવ્યા છો, પોતે પોલીસના કર્મચારીઓ છો ને આજે વિરોધ કરવો પડી રહ્યો છે, શું કારણ છે? 6 તારીખથી અમે અચોક્કસ મુદતે ઉપરની હડતાલ ઉપર છીએ. એનો હજી કોઈ અમે કોઈ દિવસ કોઈની મીટિંગ બોલાવી નથી, અમને કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી હજી. તેથી અમારે અહીંયા ગાંધીનગર આવવું પડ્યું. ક્યારે પણ આ જે માંગણીઓને લઈને આજે તમે હડતાલ કરી રહ્યા છો, વિરોધ કરી રહ્યા છો, સરકાર સાથે ક્યારે ચર્ચા થઈ છે તમારા પ્રતિનિધિઓની? હા, એના લીધે થઈ રહી છે. રજા પગાર નહી મળતો, પગાર ધોરણ ઓછું છે, 2800 ગ્રેડ પે વન રક્ષક ને અને ફોરેસ્ટર ને 4200 ગ્રેડ પે. જુઓ કે બાળકોને લઈને પણ આવે છે, એક બાળક ખૂબ જ નાનું છે, તેની માતા પણ અહીંયા આવેલા છે. જે પ્રકારની પરિસ્થિતિ છે તે આપ અહીંયા જોઈ શકો છો કે વિરોધ થઈ રહ્યા છે, પરંતુ વિરોધની અંદર આ પ્રકારે જે નાના નાના બાળકો છે તેને લઈને પણ જે મહિલા કર્મચારીઓ છે તે કામ કરતા હોય છે. ક્યાં તમારી ડ્યુટી છે? કચ્છમાં ડ્યુટી છે. અને આ બાળકને લઈને અહીંયા કેમ આવ્યા છો? અમારી માંગો પૂરી કરવા માટે. તો બાળકને પણ લઈને આવશે? હા. કયા મુદ્દાઓ છે? કેવી હેરાનગતિ થઈ રહી છે? ઘણી બધી છે મુદ્દાઓ, જો તમે જોવો જ છો. ક્યારે સરકાર સાથે ચર્ચા થઈ છે? વિચારણા લાંબા સમયથી ચાલુ છે. હવે શું નિર્ણય લીધો છે? બસ રજા પગારમાં તો ઉતરવાના છીએ, એટલે જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય આ રીતે જ રહેશે બસ. આપ જુઓ કે જે કર્મચારીઓ છે તો સ્વાભાવિક રીતે પરેશાન થઈ રહ્યા છે, પરંતુ આ તમામ જે મહિલાઓ છે તેમના નાના નાના બાળકો પણ છે, અને તેમના બાળકોને લઈને આ લોકો આવેલા છે. કેટલાક બીજા લોકો છે એમના સાથે વાત કરીએ. જે સમાન હક સમાન વેતનની આપ લોકો વાત કરી રહ્યા છો, ક્યાં અત્યાર સુધી રજૂઆત થઈ છે, રજૂઆત કરી છે, કેમ આજે વિરોધ ઉપર ઉતરવું પડશે, રોડ ઉપર આવવું પડશે? એજ ખબર નથી પડતી કે આ સરકાર કરે શું છે. એમ આ પરિસ્થિતિ અમારો જ્યાં સુધી હક નહીં મળીએ ત્યાં સુધી આનથી પણ વધારે આંદોલન વધારે કરીશું, ઉગ્ર બનાવીશું. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી. કોઈ વાત સરકાર સાથે થઈ રહી છે? ગૃહ વિભાગ સાથે કોઈ વાત થઈ છે? એવું તો કઈ દેખાતું નથી. કઈ થતું? આજે કેટલા લોકો એક સાથે ઉતર્યા છે? આજ 2000 ઉતરાશે એક જ હારે. જોઈ શકો છો કે 2000 જે વન રક્ષક જે કર્મચારીઓ છે, કર્મચારી મંડળ છે, તેમનું કહેવું છે કે સતત વાત છે તે વાત થઈ છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. ગાંધીનગરમાં ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આંદોલનની આગ છે સરકાર સામે જોવા મળી રહી છે, અને આ આંદોલનની આગમાં સરકારી કર્મચારીઓ હોય કે પછી વીસીના કર્મચારીઓ હોય કે પછી આરોગ્ય કર્મચારીઓ હોય, આ તમામની સાથે હવે જે વન રક્ષક કર્મચારીઓ છે, ખાસ કરીને જે મહિલા પોલીસ મહિલા વન રક્ષક કર્મચારીઓ છે, તમામ એ મોટી સંખ્યામાં આવ્યા છે, પોતાના બાળકને લઈને પણ આવ્યા છે. અને બસ એક જ માંગ છે કે તેમના જે હક છે તેમને મળવા જોઈએ. કેમેરા નિમરા સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો આખરે વન રક્ષક અને વનપાલ આ તમામ મામલે ધરણા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે અન્ય મળવાપાત્ર સરકારી ભથ્થા તેમને આપવામાં આવે, રજા પગાર પીટીએ ડ્રેસ આર્ટિકલ અને વોશિંગ એલાઉન્સ તેમને આપવામાં આવે, ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરવામાં આવે, એ સિવાય વનકર્મીઓનો નોકરીનો સમયગાળો પણ ફિક્સ કરવામાં આવે તે માંગ પણ કરાય.